વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એમાં સ્વાધ્યાયના સવાલ જવાબની ચર્ચા સાથે સમજાવીને લખાવીશ. તો ચલો, પહેલું છે યોગ્ય જોડકા જોડો. એમાં છે તરણે તરનો મેળો. તો એમાં પહેલામાં છે એફ આવે છે, એટલે કે સુરેન્દ્રનગર. બીજું છે ચિત્ર વિચિત્રનો મેળો, એમાં બીજામાં આવે છે એ, એટલે કે સાબરકાંઠા. મીરા દાતારનો ઉર્સ મુબારક, એટલે ત્રીજામાં આવે છે મહેસાણા. પલ્લીનો મેળો, એમાં આવે છે, પલ્લીના મેળામાં શું આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવે છે ઈ, એટલે કે ગાંધીનગર. ભવનાથનો મેળો, તો એમાં આવે છે વિદ્યાર્થી મિત્રો સી, એટલે કે જૂનાગઢ. અને વૌઠાનો મેળો, એટલે એમાં આવે છે અમદાવાદ. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? અમદાવાદ. હવે આગળ જોઈ લો કે પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. કાંગડા શૈલીની વિશેષતા જણાવો. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો, તે શું છે? કોમળ રંગનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ અને કાંગડા શૈલીની વિશેષતા છે. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે ઓળખાય છે. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રલવમ શૈલીમાં કયા ગ્રંથનું નામ હતું? તો વ્યાકરણ ગ્રંથમાં, કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લલિતલમ ગ્રંથમાં તે શેનું નામ હતું? તો મણિપ્રલવમ શૈલીમાં લખેલા છે. હવે સવાલ આગળ છે, ગુજરાતી ભાષાનું મહાન સાહિત્યકાર, તે મહાન સાહિત્યકારના નામો લખો. મધ્યયુગીન સમયના ગુજરાતી ભાષાના મહાન તે મહાન સાહિત્યકારોને પ્રકારમાં નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણનો સમાવેશ થાય છે. કથક કયા બે ધરાનાઓ વહેંચાયું છે? 15મી-16મી સદી બાદ કથક જયપુર અને લખનૌ, આમ બે ધરાનામાં શું થયું છે? વહેંચાયું છે. હવે છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે સુરવીરોની ગાથા. ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી, તો પહેલામાં છે ચારણો અને બીજામાં છે બારોટો. રાજા અનંત ધર્મને વર્મનું ખાલી જગ્યા નિર્માણ કરાવ્યું, તો બીજામાં છે જગન્નાથ મંદિર. ત્રીજી ખાલી જગ્યા કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાની કુચીપુડી નામના ગામમાં થયો હતો, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આંધ્રપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના સવાલ જવાબ ધોરણ 7 એમાં પાઠ 7 પૂરા થાય છે. હવે નેક્સ્ટ પીરિયડમાં પાઠ 8 ચર્ચા સાથે સમજાવીશ.